રાજ્યમાં જુદા જુદા વિભાગના સરકારી કર્મચારી હાલ જુદી જુદી માંગોને લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમાંથી જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ મુખ્ય છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કર્યું, જેમાં તેમણે લખ્યું કે તેમની સરકાર રાજ્ય સરકારના કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની સંભાવનાઓ પર વિચારણા કરી રહી છે. જો કે ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ આ ટ્વીટનું અલગ અર્થઘટન કર્યું. તેમણે માનનું ટ્વીટ રીટ્વીટ કરતા લખ્યું કે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે. આ સાથે ભાજપને આપ પર નિશાન સાધવાની તક મળી ગઈ. ભાજપના મીડિયા કન્વીનર યજ્ઞેશ દવે ઇટાલિયાના ટ્વીટનો જવાબ ટ્વીટથી આપ્યો, જેમાં તેમણે ઇટાલિયાને અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાની ક્ષમતા સામે સવાલ ઉઠાવ્યા. સાથે એવો દાવો પણ કર્યો કે ગુજરાતમાં જૂની પેન્શન સ્કીમ લગતી આ પ્રક્રિયા પૂરી થઈ ચૂકી છે. તો આ તરફ કોંગ્રેસે આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું કે રાજસ્થાન અને છત્તીસગઢમાં તો કોંગ્રેસી સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાની તૈયારી પણ કરી. ભગવંત માન કા સ્ટેટમેન્ટ આજ ટીવી પર આયા હૈ, સબ સોચેંગે, ઉન્હોને કે અનાઉન્સમેન્ટ યા જીઆર કુછ નહીં કિયા હૈ, ડિસિઝન ભી નહીં લિયા. ઓર યે રાજસ્થાન માં તો ચાલુ છે, ઓર રાજસ્થાન છત્તીસગઢ ને તો રિઝોલ્વ કર દિયા કેબિનેટ મે, ઓર લાગુ હો ગઈ, લાગુ હો ગઈ. ઓર નેશનલ પેન્શન જો ફંડ હૈ उसमें उन्होंने सब्सक्रिप्शन जो भरना था वो भी बंद कर दिया. उन्होंने कहा कि अपना भरा हुआ वापस दे दीजिए, ये तो सरकारी तिजोरी में से दिया जाएगा. જો કે આમ આદમી પાર્ટી તરત ઇટાલિયા અને પંજાબ સરકારના બચાવમાં આવી ગઈ, એક એક આવી પ્રતિક્રિયા આપી. સરકારી પેન્શન યોજનાનો લાભ કર્મચારીઓને મળતો કેમ થાય એ દિશામાં પંજાબ સરકાર જ્યારે આગામી નિર્ણયો લઈ રહી છે, ત્યારે આજે ગુજરાતમાં તમામ વર્ગના કર્મચારીઓ, પેન્શન કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. અને તોય છેલ્લા 27 વર્ષના ભાજપમાં સત્તામાં બેઠેલા લોકો એમનું જે 27 વર્ષનું આયોજન છે, એમના જે અણધડ વહીવટ છે, એમની જે અનિર્ણિતતા છે, એ તમામ વસ્તુઓનો પર્દાફાશ થઈ શકે, લોકોની સમક્ષ આવી ચૂક્યું છે. ભાજપ નેતા જયરાજસિંહ પરમારે એવું કહેતા ઇટાલિયાને ટોણો માર્યો કે પહેલા પંજાબ સરકાર પોતાના કર્મચારીઓને પગાર ચૂકવે ને પછી પેન્શનની વાત કરે. સવાલ એ ઉભો થાય છે કે જયરાજસિંહ કર્મચારીઓને પગારની વાત કેમ કરી? તો તેનો જવાબ છે તાજેતરમાં સામે આવેલા કેટલાક અહેવાલ, જેમાં જણાવ્યું હતું કે પંજાબ સરકાર પાસે જુદા જુદા વિભાગના કર્મચારીઓને પગાર ચૂકવવાના પૈસા નથી. કર્મચારીઓને સપ્ટેમ્બરની 7મી તારીખ સુધી પગાર નહોતો મળ્યો. સામાન્ય રીતે પગાર 1લી તારીખે થઈ જાય છે, પણ આ વખતે આમ ન થયું. એવા અહેવાલ પણ આવ્યા કે પંજાબ સરકાર કર્મચારીઓના પગાર માટે રિઝર્વ બેંક પાસેથી 1000 કરોડ રૂપિયાની લોન લેશે. આ માટેનું કારણ રેવડી કલ્ચર હોવાનું જણાવાય છે, જેમાં આમ આદમી પાર્ટી આપેલા મફત શિક્ષણ, પરિવહન અને વીજળી જેવી જાહેરાતનો સમાવેશ થાય છે. આ સ્થિતિ વચ્ચે પંજાબ સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરવા તરફ આગળ વધી રહી છે. એવામાં રાજ્ય સરકારે પોતાની આર્થિક સ્થિતિની સમીક્ષા કરવી જરૂરી છે. એવું ન થાય કે ક્યાંક નિવૃત્ત કર્મચારીઓને પેન્શન આપવામાં વર્તમાન કર્મચારીઓને પગારના વાંધા થઈ જાય. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.